વધતા કહેરને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે, વધારવામાં આવ્યું છે. ત્યારે ખાસ કરીને જે મજૂર વર્ગ છે અથવા તો રોજનું કમાઈને રોજનું ખાનારા જે લોકો છે તેમના પર તેમના જીવનને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, તેમની રોજીરોટીને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અમારી સાથે ખાસ અસંગઠિત ક્ષેત્રના મજૂર વર્ગના હેડ જે છે અશોકભાઈ પંજાબી જોડાઈ ચુક્યા છે. અશોકભાઈ, જે પ્રમાણે રોજનું કમાઈને રોજનું ખાનારા લોકો છે તેમના માટે આ પડકારજનક સમય, કારણ કે રોજી રોટી પર પ્રશ્ન બની ગયો છે તેમના માટે. સાચી છે, આ દેશમાં જો 100% મજૂરો હોય તો એમાં 93% 93% મજૂરો અસંગઠિત ક્ષેત્રમાં છે. આખા દેશમાં 42 કરોડ કામદારો અસંગઠિત કામદારોમાં ગણાય છે અને ગુજરાતની અંદર 2 કરોડની આજુબાજુ અસંગઠિત કામદારો છે. હવે અસંગઠિત ક્ષેત્રના કામદારો એમને કહેવાય કે જેમને કોઈ કાયદાની મદદ ન મળતી હોય, કોઈ જાતનો બીજો પ્રોવિડન્ટ ફંડથી માંડીને વીમા સુધી કોઈ લાભ નથી મળતો હોય, જેમની નોકરીની કોઈ ગારંટી, કોઈ સુરક્ષા ન હોય, કોઈ શરતો ન હોય, અને કાળી મજૂરી કરનાર લોકો રોજ લાવે ને રોજ ખાવે એવી મજૂરી કરનાર લોકોને કહેવામાં આવે છે કે એ લોકો અસંગઠિત કામદારો છે. હવે આ લોકડાઉનના કારણે જે સૌથી ખરાબ અસર પડી હોય, તન અને મન બંને ઉપર, શરીર ઉપર અને દિમાગ ઉપર જો પડી હોય તો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ઉપર પડી છે. એ લોકો પાસે બચતની અંદર કશું હોતું નથી અને રોજ કમાઈને રોજ લાવનારા લોકોમાં મોટી સંખ્યામાં આવા લોકો આમાં સમાવેશ થઈ જાય છે. દાખલા તરીકે આપણે કહેવા માંગુ કે ઘરમાં કામ કરનારા ઘરઘાટી કામદારો હોય કે કડિયા કામદારો હોય, આજે રત્નકલાકારોની પરિસ્થિતિ પણ એવી છે કે એ લોકો કફોડી હાલતમાં મુકાયા છે અને આપઘાત કરી રહ્યા છે. રિક્ષા ચાલકોની પરિસ્થિતિ એવી છે, અમદાવાદ અને ગુજરાતમાં 10 લાખથી વધુ ઓટો રિક્ષા ડ્રાઈવરો છે, અમદાવાદમાં 2 લાખથી વધુ છે. હવે રિક્ષા ડ્રાઈવરો મોટાભાગના રિક્ષાવાળાઓ જે છે એ ભાડા ઉપર રિક્ષા ચલાવતા હોય છે અને ભાડું મળે અને પછી ભાડા ઉપર રિક્ષા ચલાવે અને જે પૈસા એને મળે એમાંથી ભાડું ચૂકવે અને પછી ઘર ચલાવે. હવે આ બધા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ઉપર લોકડાઉનની સૌથી વધુ ખરાબ હાલત પરિસ્થિતિ ઊભી થઈ છે. શેઠિયા માલિકોએ બધું એમ કીધું છે કે તમે જાઓ, તમારા ગામડે પગાર આપવાનું ના પાડી દીધી છે અને બહુ ખરાબ હાલતમાં છે. ને એની સામે રાજ્ય સરકાર તરફથી કોઈ પણ જાતની એ લોકો માટે નક્કર કોઈ સ્કીમ કે કોઈ યોજના નથી. વચ્ચે મેં એક વાર તમને વાત કરી હતી કે મેં અમદાવાદના અને ગુજરાતના જે રિક્ષા ચાલકો છે એમને અસંગઠિત શ્રમિકોમાં ગણવું જોઈએ, કારણ કે મોટા ભાગના રિક્ષા ચાલકો રોજ લાઈને રોજ ખાવે એવા ગરીબ વર્ગમાંથી આવતા હોય છે. તો પછી છેવટે પ્રદીપસિંહ જાડેજાનું મારા ઉપર મેં વાત કરી તો એમને એમ કીધું કે ભાઈ આ લોકોને અમે અસંગઠિત શ્રમિકોમાં ગણીએ છીએ, તમારી વાત મંજૂર કરીએ છીએ. એ પછી આરટીઓ સાહેબનો ફોન આવ્યો કે એમને મિટિંગ બોલાવી કે ભાઈ આ લોકો માટે ફોર્મ ભરવામાં આવશે અને ફોર્મ ભરાવવાની પ્રોસેસ શરૂ થઈ એટલામાં ઉપરથી કોઈ ઓર્ડર આવે કે નહીં ફોર્મ મંજૂર નહીં કરવામાં આવે. પછી મેં ફોન કર્યો આરટીઓ સાહેબને તો એમ કીધું કે આના માટે કોઈ મોબાઈલ એપ તૈયાર થઈ રહી છે અને મોબાઈલ એપથી ફોર્મ ભરાશે. 2-3 દિવસ ગયા ને પછી મેં સીધા ડાયરેક્ટલી ટ્રાન્સપોર્ટ ડાયરેક્ટર ગાંધીનગરમાં વાત કરી. એમને એમ કહે કે અમારી પાસે કોઈ સરકારની માહિતી નથી અને પછી સરકાર માહિતી એવી આપે છે કે અસંગઠિત શ્રમિકો માટે કોઈ પણ જાતની રાહત જાહેર કરવામાં નથી આવી અને 65 લાખ જે બીપીએલ કાર્ડ વાળા કાર્ડ ધારકો છે, હવે 65 લાખ થી કેટલા છે કોઈ જાણતું નથી, અને 65 લાખ જે બીપીએલ કાર્ડ ધારકો છે એમની અંદર આ બધા સંગઠિત શ્રમિકો આવી જાય છે. હવે અસંગઠિત શ્રમિકોની સંખ્યા આ ગુજરાતની અંદર 2 કરોડની આસપાસ છે. હવે એની અંદર 10 લાખ રિક્ષા ચાલકો છે, લગભગ 15 લાખ તો રત્ન કલાકારો એની અંદર આવી જાય છે, 4-5 લાખ તો એની અંદર પેલા બાંધકામના કામદારો આખા ગુજરાતમાં આવી જાય છે, 2-2.5 લાખ ઘરેલુ કામદાર આવી જાય છે, લગભગ 15-20 લાખ તો લારી ગલ્લા પાથરનાવાળા, કોઈ એવો ગામડું નથી જ્યાં લારી ગલ્લા પાથરના ન હોય, અને એમાં ખેતમજૂરો 70 લાખ ખેતમજૂરો પણ અસંગઠિત શ્રમિકોમાં આવી જાય છે. અને એની સાથે સાથે બીડી કામદાર, અગરબત્તી બનાવનારા લોકો, છૂટક મજૂરી કરનારા, કેટરિંગમાં કામ કરનારા લોકો, વાણંદની દુકાનમાં કામ કરનારા મજૂરો, વાણંદની દુકાનમાં જે લોકો છે બધા માલિકો નથી હોતા, એ વાણંદ ગુમાસ્તા ધારામાં લાગુ પડનારા કાપડની દુકાન હોય કે વાસણ દુકાનો કામ કરનાર કામદારો, એવા કરોડ લાખો લોકોની જીવની માટે આ સરકાર પાસે કોઈ નક્કર યોજના નથી. અહીંયા તો જવા દો, કેન્દ્ર સરકારે પણ આ બાબતમાં ખાલી મીઠી મીઠી વાતો, મોટી મોટી વાતો, આજે અમે સાંભળતા હતા વડાપ્રધાનશ્રીને, બહુ મોટી મોટી વાતો, આખા બ્રહ્માંડમાં એવા જેવો કોઈ બોલનારો વ્યક્તિ નહીં એ પ્રકારની બધી વાતો કરીને છેલ્લે એમને 3 મહિના સુધી વધારી દીધી. આ જે લોકડાઉન વધાર્યું છે એને અમારો જરૂર ટેકો છે, પણ એની સાથે સાથે આખા દેશમાં 80 કરોડ ગરીબો અને 42 કરોડ અસંગઠિત શ્રમિકો, ગુજરાતમાં 2 કરોડ અસંગઠિત શ્રમિકો, એ લોકો માટે કોઈ પણ જાતની નક્કર યોજના સરકાર બનાવતી નથી. કેમ નથી બનાવતી એ સમજમાં નથી આવતું. કેન્દ્ર સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી,
दिल्ली सरकार द्वारा जाहेरात करवामां आवी छे जे रिक्षा युनियन छे तेवा लोको माटे खास 5000 ની સહાય કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે તો શું ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ ઢીલી નીતિ રાખીને આવી કોઈ સહાયની જાહેરાત થઈ શકે છે કે કેમ जी अशोक भाई दिल्ली सरकार द्वारा जे राहत आपवामां आवी छे रिक्षा संगठन रिक्षा युनियन माटे के 5000 ની સહાય કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ સહાયની જાહેરાત થઈ શકે છે કે કેમ નથી થઈ એ જ આપને બેન કહેવા માંગતો હતો ત્યાં દિલ્હી વાળા જાહેર કરી હતી 5000 ની એટલે પછી અમે લેખિતમાં અમે માંગણી કરી કે ભાઈ જે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો છે એમાં ખાસ કરીને રિક્ષા ચાલકો માટે લઘુત્તમ પગાર હોય છે 310 એટલે 310 ના હિસાબથી 9000 રૂપિયા મહિનાની પગાર થતી હોય તો આપણે 9000 ની માંગણી કરીએ તો સરકાર 5000 તો આપે દિલ્હીની જેમ સરકાર કોઈ પણ વાતની જાહેરાત કરવા માંગતી નથી રિક્ષા ચાલકો માટે અને આજે પણ જે છે એ લગભગ વધારે 23-20 દિવસ વધારી દીધો છે લોકડાઉન તો આ લોકોને તો વધુ વધારે ખરાબ હાલત રિક્ષા ચાલકોની થઈ જવાની છે વર્દીવાળા બિચારા રિક્ષા ચાલકોને કોઈ પગાર આપવાનો નથી એની સાથે સાથે રોજ ખાનારા જે ભાડા ચલાવનાર રિક્ષા ચાલકો છે ઘણા રિક્ષા ચાલકોની હાલત બહુ વધારે ખરાબ છે એટલે અમારી સરકાર શ્રી સમક્ષ માંગણી છે કે ભાઈ સ્પેશિયલ કેસ ગણીને તમે રિક્ષા ચાલકો માટે જેમ દિલ્હી 5000 આપો છો તમે ઓછા ઓછા 5000 તો આપો આ લોકો કમસેમ ઘરમાં જમી તો શકે નહીં તો બેન એવું સમજો કે આ દેશમાં ગુજરાતમાં પરિસ્થિતિ એવી ખરાબ થશે વધારે 20 દિવસ જમવાનું ના મળે તો લોકો જમવા માટે શું કરશે કહી શકાય નહીં બગાવતના લંદર લોકો આવી જશે ગરીબ લોકો ખાસ કરીને સાથે જોડાયા અને આપની માંગ જણાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો અસંગઠિત ક્ષેત્ર મજૂર વર્ગના અધ્યક્ષ અશોકભાઈ પંજાબીએ જે પ્રમાણે કહ્યું કે તેમની માંગ છે તેમના સંગઠનની માંગ છે કે ગરીબો જે રોજનું કમાઈને રોજ પોતાનું પેટ ભરતા હોય તેવા લોકો માટે સહાયની જાહેરાત થાય રિક્ષા ચાલકો છે મજદૂર વર્ગ છે આ માટે રાજ્ય સરકાર ઢીલી નીતિ રાખીને કોઈક સહાય કરે તેવી માંગ તેમના દ્વારા ઉઠવા પામી છે દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરી આ સાથે કોરોના સામેની લડાઈ માટે વડાપ્રધાને સપ્તપદીના 7 વચન દેશવાસીઓ પાસે માંગ્યા છે દેશવાસીઓને કોરોનાની લડાઈમાં સાથ આપવાનું જણાવ્યું પીએમ મોદીએ 24 માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત બાદ ફરીથી ત્રીજી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું સંબોધન દરમિયાન પીએમ મોદીએ દેશમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે આ સાથે જ પીએમ મોદીએ દેશમાં કોરોનાને લઈને હરાવવા માટે 7 વાત પર તેમનો સાથ માંગ્યો છે તો જોઈએ આ 7 સપ્તપદીના વચનો કયા છે 7 વાતોમાં આપકા સાથ પહેલી વાત અપને ઘર કે બુઝુર્ગો કા विशेष ध्यान रखे विशेषकर ऐसे व्यक्ति जिन्हें पुरानी बीमारी हो उनकी हमें एक्स्ट्रा केयर करनी है उन्हें कोरोना से बहुत बचाकर रखना है दूसरी बात लॉकडाउन और सोशल डिस्टेंसिंग की लक्ष्मण रेखा का पूरी तरह पालन करें घर में बने फेस कवर या मास्क का और वो भी घर में बने हुए उनका अनिवार्य रूप से उपयोग करें तीसरी बात अपनी इम्यूनिटी बढ़ाने के लिए आयुष मंत्रालय द्वारा जो निर्देश दिए गए हैं उसका अगर हम पालन करें गर्म पानी है काढ़ा है इनका निरंतर सेवन करें चौथी बात कोरोना संक्रमण का फैलाव रोकने में मदद करने के लिए आरोग्य सेतु मोबाइल ऐप जरूर डाउनलोड करें दूसरों को भी इस ऐप को डाउनलोड करने के लिए प्रेरित करें पांचवी बात
जितना हो सके उतने गरीब परिवार की देखरेख करें, उनके भोजन की आवश्यकता पूरी करें। छठी बात, आप अपने व्यवसाय, अपने उद्योग में अपने साथ काम करे लोगों के प्रति संवेदना रखें, किसी को नौकरी से न निकाले। सातवीं बात, देश के कोरोना योद्धाओं, हमारे डॉक्टर, नर्सेस, सफाई कर्मी, पुलिस कर्मी, ऐसे सभी लोगों का हम सम्मान करें, आदर पूर्वक उनका गौरव करें। साथियों, इन सात बातों में आपका साथ, ये सप्तपदी विजय प्राप्त करने का मार्ग है। विजय होने का हमारे लिए निष्ठापूर्वक करने वाला ये काम है। साथ ही पीएम मोदी देश ना लोगों ने खातरी आपी है कि देश पास राशन अने दवानो पूरतो जत्थो छे। आ उपरांत आगामी एक अठवाडिया सुधी देश में तमाम विस्तारों में कोरोना की परिस्थिति ने लेने खास मॉनिटरिंग करवामां आवशे तेवी पण पीएम मोदी जाहेरात करी छे। जाहेरात अनुसार मॉनिटरिंग बाद जे विस्तार में कोरोना की हाजरी नहीं होय त्यां शरतों ने साथे अमुक छूट आपवामां आवी शके छे। ब्यूरो रिपोर्ट, निर्माण न्यूज। कोरोना वायरस ने कारण आखा देश में लॉकडाउन वधार्यू छे, जेने कारण ट्रांसपोर्टेशन सुविधाओं बंद थता धरतीपुत्रों ने तकलीफ पड़ी रही है। हाल उनाळा की शुरुआत थई छे, उनाळाना समय में तरबूज की मांग वधारे रहती होय छे, परंतु लॉकडाउन ना कारणे तरबूज शहरों में अने गामडाओं में पहुंची शकता नथी। तो छोटाउदेपुर जिल्लाना नसवाड़ी तालुकाना पाला गामे एक खेडूते नवी खेती तरीके तरबूज की वावणी करी हती, परंतु ट्रांसपोर्टेशन की सुविधा न मळता जे तरबूज 12-15 रूपये किलो वेचाता हता ते तरबूज हाल खेडूतो पास 5 रूपये किलो मजबूरी में वेचवा तैयार थया छे। खेडूतोना जणाव्या अनुसार सरकार खेडूतो माटे ट्रांसपोर्टेशन नी सुविधा पूरी पाड़े, परंतु वातो सरकारनी पोकळ साबित थई रही छे, कारण के पॉलिसी तेमज तरबूजवाळा वाहनों ने पोलीस चेक करे छे अने पाछा मोकले छे, त्यारे उल्लेखनीय छे के आवश्यक चीज वस्तुमां तरबूज ने गणवामां आवतुं नथी। दस थी 15 जगह पुलिस रोके से 30 किलोमीटर थाय से अमारे नसवाड़ी आवा माटे घर चलावा माटे अमारे मजूरी मेहनत बहुत करवी पड़े से, पण मजूरी करवा माटे आवे तो पुलिस वाला दंडा लईने आगळ उभा रही जाय से। घरने तो अमारे हुं परिस्थिति, मजूरी करीने जीवे छे अमे। तरबूज नी खेती नी पाछळ खूब मोटो खर्च करीने खूब सारी पोजिशन में बनावाय एवा एक्सपोर्ट क्वॉलिटी ना तरबूज बनाव्या, अने बनावता पहेला दिल्लीना वेपारी साथे जयरे रोपण करीने एक महीनो थयो त्यारे आ वात करेली, त्यारे एने 13-15 रुपयानो भाव आपवानी वात करी हती, पण आ लॉकडाउनने लीधे अने માર્કેટ બંધ હોવાના કારણે મારા તડબૂચ ખરીદનાર કોઈ છે નહીં। બહુ મુશ્કેલીથી કોઈ વેપારી સાથે કોન્ટેક્ટ કર્યો તો 5-5.5 રૂપિયા બજાર ચાલે છે એવું કહેતો હતો, જેના કારણે મને 60-70% નુકસાન થાય એવું છે। સાથે સાથે તડબૂચની ખેતી ની અંદર એટલું માઇન્યુટલી કામ કરવું પડે છે કે